જામકંડોરણા ખાતે સનાતન ધર્મ યુવક મંડળ આયોજિત અષાઢી બીજ નિમિત્તે ભવ્યતી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જામકંડોરણામાં અષાઢી બીજની રથયાત્રાનું મહત્વ સવિશેષ જોવા મળે છે. આજના હાઈટેક આધુનિકરણમાં ધર્મ પર્વની ધાર્મિકતા અને સંસ્કૃતિ અકબંધ રીતે જોવા મળે છે. ભારતભરમાં રામદેવજી મહારાજને 12 બીજના ધણી તરીકે પૂજવામાં આવે છે, ત્યારે 12 બીજમાં સૌથી મોટી અને મહત્વની ગણાતી અષાઢી બીજનું મહત્વ સમગ્ર ભારતભરમાં જોવા મળે છે. ત્યારે જામકંડોરણામાં અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રાને રામજી મંદિરથી રામદેવજી મહારાજની પૂજા અર્ચના કરીને પ્રસ્થાન કરી હતી. આ રથયાત્રા જામકંડોરણાના પટેલ ચોક, ડંકી ચોક, ભાદરાના નાકે, કાલાવર રોડ થઈ પટેલ ચોક ખાતે વિસર્જન કરવામાં આવી હતી. આ રથયાત્રામાં ગોવિંદભાઈ રાણપરિયા, વિઠ્ઠલભાઈ બોદર, જસમતભાઈ કોયાણી સહિતના રાજકીય આગેવાનો સહિત બહોળી સંખ્યામાં જામકંડોરણાની ધર્મપ્રેમી જનતા જોડાયા હતા. કંડોરણા ગામે જગન્નાથની 31મી શોભાયાત્રા પ્રસંગે આજે માનવ મેળાનો મોટો છે. એમાં મહંત શ્રી રમેશગીરી બાપુ, કરણગીરી બાપુ, ગામના આગેવાનો બોદરભાઈ, પછી જસમતભાઈ, ચંદુભાઈ, અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. અને સમગ્ર તાલુકામાં અને આ વિસ્તારમાં અને આ ગામમાં ખૂબ જ સંગનાથ છે. બહોળી સંખ્યામાં લોકો એકત્રિત થઈ જગન્નાથની શોભાયાત્રામાં ભવ્યમાં ભવ્ય સંકલન કરી અને જે કાંઈ વાહન શણગારી અને લોકોનો ઉત્સાહ છે, અનેરો ઉત્સાહ છે. જામકંડોરણાની અંદર સનાતન ધર્મ યુવક મંડળ, જામકંડોરણા ગામના તમામ ધાર્મિક યુવક મંડળો તેમજ ધાર્મિક પ્રજાજનો, ભાઈઓ બહેનો, માતાઓ બહેનો બધા બોડી સંખ્યાની અંદર 31મી બાબા રામદેવજી મહારાજ અને જગન્નાથજીની જે આ યાત્રાનું મહત્વ છે, એ યાત્રાની અંદર તમામ લોકો, ધાર્મિક માણસો જોડાય અને આની અંદર સામેલ થયા છે. આ રથયાત્રાનું પ્રસ્થાન કરાવવા માટે આપણા કેબિનેટ મંત્રી જયેશભાઈ આજે અનિવાર્ય સંજોગોને કારણે હાજરી આપી શક્યા નથી, પણ ગોવિંદભાઈ રાણપરિયા, વિઠ્ઠલભાઈ બોદર, ચંદુભાઈ ચૌહાણ, ગામના સરપંચ જસમતભાઈ તેમજ આ મેદગંગાના કોટવા હર્ષુખભાઈ કોયાણી, હર્ષુખભાઈ કોયાણી, દામજીભાઈ તેમજ હર્ષુખભાઈ કુરજીભાઈ તેમજ તમામ યુવક મંડળના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહી ગામનો જે થનગનાટ છે એ આ ધર્મની અંદર સામેલ થઈ આપણી સંસ્કૃતિને જાળવવા માટે અને આપણો આ ધર્મનો આ મહાન રથયાત્રાનું આયોજન કરેલ છે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે પ્રવીણભાઈ દોંગા, જામકંડોરણા.